દર્શક મિત્રો, હવે આપણે વાત કરવી છે એક એવા નામની કે જેણે વિશ્વભરમાં રોગન આર્ટ છે તેને ખ્યાતનામ બનાવી. રોગન આર્ટ શબ્દ આવે એટલે તરત આપણા દિલો દિમાગમાં આવે કચ્છ ભુજ અને કચ્છનું નિરોણા ગામ. ત્યારે અબ્દુલ ગફુરે આ સિદ્ધિ કઈ રીતે હાંસલ કરી છે, આવો તેમના મુખેથી સાંભળીએ. બહુત ખુશી કે આજ દિન હૈ જો રાત સે હમારા चयन हुआ और हमें जानकारी मिली कि आपको पद्मश्री के लिए सिलेक्ट किया गया है, तो हमारे पूरे परिवार में, हमारे घर में और हमारे कोई खुशी का ठिकाना नहीं रहा, क्योंकि ये सपना हमने 30 से 35 साल पहले संजोया था कि ऐसी हम मेहनत करेंगे स्ट्रगल करने के बाद और एक बड़े से बड़ा अवार्ड हमारे परिवार में आ जाए, ताकि हमारे परिवार का, हमारी कला का और गाँव का नाम દેશ વિદેશ મેં હો જાય, તો બહુત હી ખુશી કા દિન આજ હૈ જો હમ મહેસૂસ કર રહે હૈ. રોગન આર્ટ એક બહુત અભી રેર કહા જાયેગા ઓર કિસી પરિવાર મેં અભી નહીં થી, તો પિછલે 5 સાલ મેં અન્ય 2 પરિવાર મેં ભી પુનર્જીત હુઆ હૈ, ક્યુંકિ અભી પ્લેટફોર્મ બનને કે બાદ ઉનકો અભી લગા કે હમે ઇસ કલા કો કરના ચાહીએ, લેકિન કિસી જમાને મેં 40 સાલ પહેલે 4 પરિવાર થે સબને બંધ કર દી થી. ઓર યે કલા ઇતની કઠિન હૈ કે હર કિસી કા કામ નહીં હૈ ઓર ના મશીન કા કામ હૈ, પૂરા ઇમેજિનેશન સે કામ હોતા હૈ. ઓર રોગન હૈ વો એક પર્શિયન કોન્સેપ્ટ હૈ ઓર રોગન બનતા હૈ વો અરંડી તેલ સે બનાતે હૈ હમ, હમકો ખુદ હી પ્રોસેસિંગ કરના પડતા હૈ ઓર કામ કરને કે લિયે કોઈ ભી ઇન્સ્ટ્રુમેન્ટ નહીં ઓર સારા જો દિલો દિમાગ મેં ડિઝાઇન હૈ ઉસકો સીધા હમ કપડે કે ઉપર ફ્રી હેન્ડ કરતે હૈ, તો કાફી પેશન્સ કા કામ હૈ. ઓર અભી હમારે પરિવાર મેં 10 લોગ હૈ ઓર હમારી હમારા જો લડકા હૈ વો અભી 8મી પેઢી ઇસકો કન્ટિન્યુ કામ કર રહા હૈ ઓર વો ભી માસ્ટર હૈ.